કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના બની. વાદળ ફાટવાના પગલે ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ, જેમાં અનેક પ્રવાસી ફસાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ. સિક્કિમમાં કેટલાક ગુજરાતીઓ પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા. 20 જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત છે. 3 દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી. વાદળ ફાટવા અને ભૂસ્ખલન થવાના પગલે કેટલાક રસ્તાઓ બંધ થયા છે, જે આગામી 2-3 દિવસમાં ખુલવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારબાદ સિક્કિમમાં અટવાયેલા પ્રવાસીઓને નીકાળવાનો માર્ગ મળશે. જે ગુજરાતી પ્રવાસીઓ સિક્કિમમાં છે તે હાલમાં સેફ છે. જોકે જે લોકો પરત ફરવાના હતા તે લોકોની ફ્લાઇટ પણ કેન્સલ થઈ ગઈ. 7 દિવસ પહેલા 7 તારીખના અમારા પરિવારના લોકો ગયા છે અને ટોટલ 9 જણ અમારા પરિવારના સિક્કિમ લાચુંગમાં ફરવા ગયા છે. 4 દિવસ પહેલા અમારે છેલ્લી વાત થઈ હતી અને જ્યારે આ ભૂસ્ખલન થયું ત્યાર પછી છેલ્લા 3 દિવસથી અમારે કોઈ એ લોકોનો કોન્ટેક્ટ છે નહીં. અને અમે એમને બહુ પ્રયત્ન કરીએ છીએ સંપર્ક કરવાનો, પણ અમારે કોઈ જાતનો કોન્ટેક્ટ થતો નથી. ઘણી ચિંતા થાય છે. આખો પરિવારના 9 સભ્ય જો બહાર હોય અને એમનો કોઈ કોન્ટેક્ટ ના હોય એટલે ઘરની પરિસ્થિતિ અઘરી છે. સરકાર છે, પ્રશાસનને અમે એવી માગણી કરીએ છીએ કે કંઈક એ લોકોને મદદ ત્યાં મળે તો અમારો પરિવાર આખો ઘરે પાછો આવે અને સહી સલામત આવે એ રીતની અમારી માંગ છે. ફસાયેલા લોકોના પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે અને તમામ સભ્યોને સહી સલામત પરત લાવવાની માંગ કરી છે. પોતાના સ્વજનો સિક્કિમમાં ફસાતા પરિવારજનોની આંખમાંથી આંસુ આવી ગયા છે અને એક જ તેમની માંગ છે કે સરકાર મદદ કરે. વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ, ગુજરાત તક.